वर्ष 2009 में सूरत में घरघाटी तरीके काम सुधी काम ना बहाने मौको शोधी चोरी करना जयंतीलाल उर्फे कमलेश खेतमल जैन ने डीसीबी पुलिस झड़पी पाड़ी जेल भेगो कर्यो छे। पुलिस आरोपी पास थी रोकड़ा रूपया 1,44,500 तेमज 3 मोबाइल कब्जे लीधा छे। मूल राजस्थान जोधपुर रहवासी जयंतीलाल उर्फे कमलेश खेतमल जैन ने डीसीबी पुलिस महाराष्ट्र अमरावती पास थी चोरी गुना में झड़पी पड़ो है। पुलिस आरोपी पास थी चोरी रोकड़ा रूपया 1,44,500 3 मोबाइल फोन मरी कुल रूपया 1,55,500 मत्ता साथ झड़पी पाड़ी आगनी कार्यवाही हाथ धरी है। पूछपरछ दरमियान आरोपीए कबूलात करी हती के वर्ष 2009 થી સુરત શહેર ખાતે ઘરઘાટી તરીકે કામ કરતો આવ્યો અને તે અન્ય ઘરકામ કરતી મહિલા અને પુરુષના સંપર્કમાં હોય ત્યાંથી કામ કરવાની જગ્યા જૈન અગ્રવાલ સમાજના ઘરો શોધી શોધી જુદા જુદા નામે રસોઈ કામ અને સફાઈ કામે લાગી અલગ અલગ નામ રાખીને પોતાની ઓળખ છુપાવીને તેમના ઘરે રહેવાની વ્યવસ્થા કરીને થોડા દિવસોમાં ઘરમાં રહેલ સોના ચાંદીના દાગીના તેમજ ઘરમાં રહેલ તિજોરી અને પૈસા મૂકેલ જગ્યાની ચાવીની જગ્યા જાણી લઈ મોકો મળતા ઘરમાં સંતાડેલ ચાવી વડે તિજોરીનું લોક ખોલી ચોરી કરીને પોતાના મોટશોખ માટે નારા મેળવી નાસી જવાની ટેવ ધરાવે છે। પોતે ફરિયાદીના તિજોરી તેમજ લોકરની ચાવી મૂકવાની જગ્યા શરૂઆતના દિવસોમાં જાણી લીધેલ અને ત્યારબાદ મોકો શોધતો હતો। બનાવના દિવસે ફરિયાદી તથા તેમના પત્ની ઘરે હાજર ન હોય અને ઘરકામ કરતી મહિલા નાવા માટે ગયેલ હોય તે સમયે આરોપીએ ચાવી લઈ જુદી જુદી તિજોરીમાં રૂપિયા 6,00,000ની ચોરી કરી હતી। ત્યાંથી સુરત સેન્ટ્રલ બસ ડેપોથી બસમાં બેસી વાપી નવરંગ ગેસ્ટ હાઉસ ખાતે રાત રોકાઈને સવારે નંદુરબાર ખાતે જતો રહ્યો હતો। ત્યાં 4 દિવસ રોકાઈને ત્યાંથી અમરાવતી જતો રહ્યો હતો, જેની બાતમી મળતા પોલીસે આરોપીને પૂછપરછ માટે સુરત ખાતે લાવી તમામ ગુનાઓ ઉકેલી નાખ્યા હતા, જેમાં 9 જેટલા ગુનાઓનો સમાવેશ થાય છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક રીઢો જે નોકર ચોર છે એની ધરપકડ કરી છે, જેનું નામ છે જયંતિલાલ ઉર્ફે ભાવેશ ખેતમલ ઓસવાલ, જે મૂળ રાજસ્થાનના વતની છે અને છેલ્લા ઘણા વર્ષોથી સુરત શહેરની અંદર પોસ્ટ વિસ્તાર જે છે ઉમરા અને ખટોદરાની સારી જે સોસાયટીઓ છે એમાં નોકર તરીકે પોતે ઘરઘાટી તરીકે કામ કરવા માટે રહે છે અને જ્યારે મકાન માલિક અથવા મકાનના જે રહેતા ઘરની અંદર રહેતા સભ્યો છે એ આગા પાછા ગયા હોય દૂર ગયા હોય ઘરથી એ દરમિયાન ઘરમાં રાખેલી કબાટની અથવા તિજોરીની ચાવી મેળવી લઈ અને એમાંથી ચોરી કરવાની ટેવવાળો છે। આરોપી જે છે એ અગાઉ 9 ગુનામાં પકડાઈ ચૂક્યો છે અને એ 9 ગુનાની અંદર સુરત શહેરમાં જ એણે આચર્યા છે, જેમાં તિજોરીની ચાવી મેળવી અને એમાંથી રોકડ રકમ અને ઘરેણાઓની ચોરી કરવાની એ ટેવ ધરાવે છે। અગાઉ 9 વખતે પકડાયો છે અને દર વખતે પોલીસે એમની પાસેથી મુદ્દામાલ રિકવર કર્યો છે। આ વખતે આરોપીએ સર્જન સોસાયટીના એક બંગલામાંથી ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરેલી હતી, જેમાં 6 લાખ કેશની ચોરી હતી અને આરોપી ચોરી કર્યા પછી મહારાષ્ટ્ર રાજ્યની અંદર અલગ અલગ જગ્યાએ નાસ્તો ફરતો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે, તેના કબજામાંથી 1,45,000 રૂપિયા કેશ જપ્ત કરવામાં આવ્યા છે। આ સિવાય એણે યુકો બેંક અને એસબીઆઈ બેંકની અંદર એક બેંકમાં 1,47,000 અને એક બેંકની અંદર કોઈ 1,48,000 જેટલી રકમ એણે બેંકના પોતાના એકાઉન્ટમાં જમા કરાવી છે, આ પણ અમે અત્યારે સીઝ કરાવી છે। એટલે આમ કુલ મળીને લગભગ 4.5 લાખ રૂપિયા જેટલોનો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। આરોપી ખૂબ જ રીઢો છે, અગાઉ પણ પાસામાં જઈ આવ્યો છે અને સુરત શહેરની અંદર અલગ અલગ નામ રાખી અને અલગ અલગ સોસાયટીઓમાં ફ્લેટ અથવા મકાનમાં પોતે કામ કરવાના અને ઘરઘાટી તરીકે કામ કરવા માટે રહે છે અને પછી એ અવશ્ય ત્યાંથી ચોરી કરીને જ જતો રહે છે। હાલમાં આરોપીની ધરપકડ કરી અને ઉમરા પોલીસ સ્ટેશનને સોંપવા માટે તજવીજ ચાલે છે। કેમેરામેન સાબિર સૈયદ સાથે બિજલ પટેલ, લિવ્યંગ ન્યૂઝ સુરત।